નંબર નવ લઈએ છે પેલા છેદના છે એક્સ ગન માઇનસ એક્સ સ્ક્ર માઇનસ એક્સ પ્લસ વન બરાબર

એટલે કે એક્સ વન એક્સ માઇનસ વન ગુણ્યા એક્સ માઇનસ વન એટલે એક્સ માઇનસ વન નો સ્કવેર અને એક્સ પ્લસ વન દાર લેવાનું ધારો કે થ્રી એક્સ પ્લસ ફાઈવ એના છેદમાં એક્સ માઇનસ વન નો વર્ગ અને એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ હવે આ જે છે પદાવલી એ આના જેવી થઈ ગઈ સેમ એક્સ માઇનસ વન નો હોલ પ્લસ ટુ અને ઇઝ ઇક્વલ ટુ શું લખશો અહીંયા એના છેદમાં એક્સ માઇનસ વન વત્તા બીના છેદમાં એક્સ માઇનસ વન નો સ્કવેર પ્લસ સીના છેદમાં એક્સ પ્લસ વન ચલો વાના વડે ગુણવાનું છે આપણે છેદ વડે એટલે ઉડશે એટલે એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન રહેશે વત્તા બી ની સાથે એક્સ માઇનસ વન નો સ્કવેર ઉડશે એટલે એક્સ પ્લસ વન રહેશે અને વત્તા સી સી ની સાથે

x - 1 = 0 मुकिए x - 1 = 0 तो x = 1 छे तो x = 1 લઈએ 3 ને 5 8 1 એટલે 0 અને 1 એટલે a 0 એટલે b રહેશે એટલે b x ની જગ્યાએ 1 + 1 એટલે 2 देयरफॉर b = 8 / 2 એટલે 4 બરાબર છે ઓકે હવે બીજી કિંમત એક્સ બરાબર પ્લસ વન બરાબર ઝીરો એટલે એક્સ બરાબર માઇનસ મૂકું છું ચલો માઇનસ વન મૂકવો એટલે પાંચ માઇનસ ત્રણ એટલે બે એક્સ ની જગ્યાએ માઇનસ વન મૂકશો આમાં જોવો તો ઝીરો થશે માઇનસ વન મૂકવો ઝીરો એટલે સી મળશે આપણને એટલે સી ની સાથે માઇનસ વન માઇનસ વન માઇનસ એનો વર્ગ ચાર ચાર આવશે એટલે સી બરાબર વન બાય ટુ બી મળ્યો સી મળ્યો હવે આપણે એ શોધવાનો બાકી રહ્યો તો શું કરશું બંને બાજુએ એક્સક્વેરના સહગુણક સરખાવીએ બંને બાજુથી એક્સક્વેરના સહગુણક સરખાવતા એક્સ x² વાળું પદ જ નથી લેરો ડાબી બાજુ છે બાજુ એક્સક્વેર ગુણ્યા સી એટલે વધતા સી આવશે ડાબી બાજુમાં જીરો છે એક્સક્ર નો સૂન્ય છે આપણે એ શોધવાનો છે દેર ફોર એ બરાબર માઇનસ સી માટે એ બરાબર માઈનસ સી એટલે માઇનસ વન બાય ટુ ચલો હવે સંકલનમાં આપણી જે રકમ છે તે આપણી પાસે નવમાં દાખલાની થ્રી એક્સ પ્લસ એના છેદમાં

છેદના અવયો પાડે નો હવે પછી આ જે ભાગ પાડ્યા તે સંકલનમાં કેટલા છે એક્સ માઇનસ વન વધતા બી એટલે ફોર છે ચાર ના છેદ માં કેટલા છે તો કે એક્સ માઇનસ વન નો હોલ સ્ક્વેર છે વત્તા સી એટલે વન બાય ટુ એના છેદમાં એક્સ પ્લસ વન છે ચલો હવે ત્રણે નું સંકલન કરવાનું છે આપણે અને ઉપર લઈ સંકલનમાં વન અપોન એક્સ માઇનસ વન ડીએક્સ ચાર પણ બાર હવે વધતા ચાર સંકલનમાં અને ઉપર લેવું પડશે

પ્લસ ફોર એક્સ માઇનસ વનની માઇનસ વન ઘાત ભાગ્યા માઇનસ વન પ્લસ વન બાય ટુ લોગ મોડ એક્સ પ્લસ વન અને પ્લસ સી ચલો ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાંથી વન બાય ટુ બાર લઈ લઉં છું અહીંયા આવશે લોગ મોડ પહેલાં એક્સ પ્લસ વન સરવાળાવાળું અને પછી બાદ બાકી વાળું છેદમાં એક્સ માઇનસ વન છે

ટુએ પ્લસ થ્રી બરાબર માઇનસ વન એક્સ પ્લસ વન બીજો અવયવ છે ધારો કે 2x માઇનસ થ્રી ભાગ્યા

અહીંયા જે એક્સ સ્ક્વેર માઇનસ વન હતા એમ એક્સ સ્ક્વેર માઇનસ વન રાખીને પણ અવયવ પાડી શકાય પણ આ સુરેખ અવયવથી સહેલું પડે આપણને એટલે આના બે અવય પાડી દે એક્સ માઇનસ વન એક્સ ત્રણેય ત્રણ સુરેખ અવાયો છે એક્સની વન ઘાતવાળા એટલે એના છેદમાં બીને છેદમાં અને સીના છેદમાં વેચી શકાય અને હવે આ છેદ બળે આપણે ગુણી દેવાનું છે જે આપણે દાખલો ગણ્યો આ ત્રીજો અને ચોથો એ રીતે ટુ એક્સ માઇનસ થ્રી બરાબર એની સાથે એક્સ પ્લસ વન અને ટુ એક્સ પ્લસ થ્રી ગુણાશે સાથે એક્સ માઇનસ વન અને ટુ એક્સ પ્લસ થ્રી આવશે વત્તા સી ની સાથે એક્સ માઇનસ

એટલે એની સાથે એક મૂકાય એક ને એક બે એક મૂકો ત્રણ ને બે પાંચ અને આ બંને ઝીરો આવશે એક્સ માઇનસ વન ઝીરો એક્સ માઇનસ વન ઝીરો એટલે પાંચ દુ દસ દસ અને છેદમાં જ હશે એટલે એ બરાબર માઇનસ વન બાય ટેન આ એનું મૂલ્ય થશે એની કિંમત મળશે આપણને ચાલો બીજો અવયવ લઈ હવે એમાં એક્સ બરાબર માઇનસ વન લેતા એક્સ પ્લસ વન ઝીરો લેશો એક્સ પ્લસ વન કેરે ઝીરો થાય જયારે એક્સ બરાબર માઇનસ વન લો ત્યારે ચલો માઇનસ વન મૂકો એટલે માઇનસ બે માઇનસ ત્રણ એટલે માઇનસ પાંચ બરાબર એક્સ ની જગ્યાએ માઇનસ વન મૂકવાનું છે એટલે આ ઝીરો આવશે અને આ ઝીરો આવશે એ અને સી ઝીરો આવશે એ અને ના સહગુણકો ઝીરો મતલબ બી આવશે એટલે બી જેના છેદને તમે ઝીરો હોય એ મળે આપણને એટલે બી એટલે અહીંયા માઇનસ વન માઇનસ વન એટલે માઇનસ ટુ માઇનસ વન મૂકો એટલે માઇનસ બે વત્તા ત્રણ એટલે એક છે બાય ટુ પાંચ ચલો હવે ત્રીજું મૂલ્ય ટુ એક્સ પ્લસ થ્રી બરાબર ઝીરો લો એટલે એક્સ બરાબર માઇનસ ત્રણ થશે એક્સ બરાબર માઇનસ થ્રી બાય ટુ લેતા ઝીરો એટલે સી મળશે આપણને સી ની સાથે એક્સ ની જગ્યાએ માઇનસ ત્રણ દ્વિત્યાંશ ઓછા એક માઇનસ ત્રણ દ્વિત્યાંશ વધતા એક

માઇનસ છ ચોક ચોવીસ ચોવીસ ભાગ્યા પાંચ મળશે ચાલો દસમા નો જવાબ આ રીતે છે ચલો અગિયાર માં દાખલો અહી છેદમાં જે આપ્યું છે આપણી પાસે

5x बराबर a ની સાથે 1x + 1 જોસે એટલે x + 1 ને x - 1 રહેશે + b b ની સાથે x + 1 નો હોલ સ્ક્વેર જોસે એટલે x - 1 રહેશે + c x - 1 જોસે એટલે x + 1 નો હોલ સ્ક્વેર बराबर છે બે અવયવો છે આપણી પાસે એટલે વરાહા ફરતી કિંમત લેશું x + 1 = 0 એટલે x = -1 લેતાં માઇનસ વન મૂકો તો અહીંયા માઇનસ પાંચ માઇનસ વન મૂકો એટલે આ ઝીરો માઇનસ વન મૂકો આ જીરો એટલે બરાબર આ જીરો આવશે આ ઝીરો એટલે બી મળશે આપણને બી ની સાથે માઇનસ વન માઇનસ વન એટલે માઇનસ ટુ એટલે ધેર ફોર બી બરાબર આપણને મળશે ચાલો હવે બીજી કિંમત એક્સ બરાબર આપણ વન જ છે તો એક્સ બરાબર માઇનસ વન બરાબર ઝીરો એટલે એક્સ બરાબર વન લેતા એક્સ બરાબર માઇનસ વન બરાબર ઝીરો તો એક્સ બરાબર વન આવશે વન મૂકશો તો અહીંયા પાંચ બરાબર વન મૂકો એટલે આ વન મૂકો એટલે આ એટલે સી મળશે આપણને વન પ્લસ વન એટલે ટુ એનો વર્ગ ચાર એટલે ધર ફોર સી ઇઝ ઇક્વલ ટુ બાય ફોર મળ્યો છે અને મળ્યો છે આપણે સહગુણક બંને આ બાજુ છે આ બે ના ગુણાકારમાં એક્સર મળશે અને વિસ્તરણમાં એક્સપેર મળશે એટલે એ વત્તા સી છે એક્સક્વેર ના નો સહગુણક સરખાવતા સહગુણક સરખાવતા ચલો આ બાજુ એક્સપોનસો એ વધતા સી આવશે એ પ્લસ સી બરાબર ઝીરો આ બધું ઝીરો આવશે આપણે એ શોધી રહ્યા છીએ એટલે એ બરાબર શું માઇનસ સી ને સી બરાબર ફાઈવ બાય ફોર છે એટલે એ બરાબર માઇનસ બાય ફોર ચલો ત્રણેય મળી ગયા હવે આપણે જે શોધવાનું છે તે હવે સંકલનમાં જે રકમ આપી છે એ લખવાની અગિયાર દાખલો છેદમાં આપણે આની જગ્યાએ આની જગ્યાએ આ લખ્યું એ લખીશું એક્સ પ્લસ વન નો હોલ સ્કવેર અને એક્સ માઇનસ વન હવે પછી અહીંયા આ ત્રણ ભાગ વાળો ના બરાબર આ ત્રણ ભાગ પડ્યા છે તે બરાબર સંકલનમાં કૌશ અંદર એ ભાગે એક્સ પ્લસ વન એટલે શું છે તો માઇનસ ફાઈવ બાય ફોર વન વધતા બી એટલે પાંચ દ્વિત્યાંશ એના છેદમાં એક્સ પ્લસ વન હોલ સ્ક્વેર વધતા સી એટલે ફાઈવ બાય ફોર એના છેદમાં એક્સ માઇનસ વન છે અને પછી અને હવે આગળ તમને આવડે છે ચલો દાખલો આ દાખલાઓમાં ધ્યાન શું રાખવાનું હોય છે આપેલ વિધેય ઉચિત છે કે અનુચિત છે એ બારમાં અનુચિત છે જોવો બરાબર છેદમાં બે ઘાત છે અને અંશમાં ત્રણ ઘાત છે વધારે છે તો અહીં એક્સ ગન વત્તા એક્સ પ્લસ વન છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ વન એ ઉચિત વિધેય નથી ઉચિત સમય વિધેય નથી આનો કરવો પડશે ભાગાકાર ચાલો આ બંને જોવાના એક્સ ઘન બનાવવાનો કેટલા વડે ગુણશો એક્સ વડે એક્સ વડે ગુણશો તો આ એક્સ ઘન થશે એટલે આને તમે એક્સ વડે ગુણી નહીં મૂકી દેવાના એટલે એક્સ ઘન માઇનસ એક્સ ચિહ્ન બદલવાના ચાલો આ બંને ઉડશે પ્લસ એક્સ અને પ્લસ એક્સ એટલે ટુ એક્સ થશે ટુ એક્સ પ્લસ વન હવે એક્સ સ્ક્વેર છે ને ટુ એક્સ છે મતલબ આના કરતા આઘાત નાની થઈ ગયેલી હવે બહાર ચાલશે નહીં આપણી પાસે તો એટલે માટે અહીંયા લખીશું આપણે એટલે એક્સ ઘન વત્તા એક્સ પ્લસ વન ભાગ્યા એક્સ સ્ક્વેર માઇનસ વન ઇઝ આની જગ્યાએ આ બેનો ગુણાકાર એટલે એક્સ ગુણ્યા એક્સ માઇનસ વન આ બેનો ગુણાકાર વત્તા શીસ પ્લસ ટુ એક્સ પ્લસ વન આના બદલે આના બદલે આ બેનો ગુણાકાર વધતા લખવાનો છેદમાં તો જે છે તે જ ચલો વાના છેદમાં આ લખો એટલે વન ના છેદમાં એટલે પ્લસ વન ના વનના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ વન અને આંશિક અપૂણાંક અહીંયા કરવાની જરૂર નથી ડાયરેક્ટ સૂત્ર જ છે આ તો ત્રણે ત્રણ જુઓ જરા હવે જે શોધવાનું છે તે સંકલનમાં એક્સ ઘનવત્તા એક્સ પ્લસ વન એના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ વન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ આના બદલે હવે આ લખી શકાશે કૌશમાં લખો એક્સ પ્લસ ટુ એક્સ અપોન એક્સક્વેર માઇનસ વન પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન ડી એક્સ ચલો ઇઝ ઇક્વલ ટુ એક્સનું સંકલન શું થશે અલગ કર દો ચલો ને એક્સ ડીએક્સ પ્લસ અહીંયા છેદમાં એક્સક્વેર માઇનસ વન એક્સક્વેર માઇનસ વનનું વિકલન અહીંયા છે બરાબર જુઓ જો ટુ એક્સ છે ને એક્સ્ક્વેર માઇનસ એટલે અહીંયા લખું છું એક્સ સ્ક્વેર માઇનસ વનનું વિકલન ડીએક્સ પ્લસ સંકલન વન અપોન એક્સક્વેર માઇનસ વન ડીએક્સ ચલો ઇઝ ઇક્વલ ટુ એક્સનું સંકલન તો કે એક્સ સ્ક્વેર બાય ટુ

ઇઝ ટુ આના જગ્યાએ એ આ બેનો ગુણાકાર વત્તા શેષ એટલે એક્સ એક્સવેર માઇનસ વન શેષ શું છે ટુ એક્સ પ્લસ વન્યા માઇનસ વન એટલે આના છેદમાં આ અને આખાના છેદમાં આના છેદમાં એટલે આ બે ને જશે વધતા ટુ એક્સ પ્લસ વન ભાગ્યા એક્સ સ્ક્વેર માઇનસ વન

ટુ એક્સ પ્લસ વન ભાગ્યા એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં એક્સ માઇનસ વન વત્તા બીના છેદમાં એક્સ પ્લસ વન છે ચાલો આના વડે ગુણું છું એટલે મને મળશે ટુ એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એની સાથે એક્સ પ્લસ વન વત્તા બીની સાથે એક્સ માઇનસ વન ચાલો હવે એક પછી એક કિંમતો લેવાની પહેલા લઈએ છે એક્સ માઇનસ વન બરાબર ઝીરો એટલે કે એક્સ બરાબર વન લેતા વન મૂકશો તો બે એક ત્રણ આવશે અહીંયા વન મૂકશો એટલે ટુ એ આવશે આ તો ઝીરો થશે એટલે એ બરાબર ત્રણ દુતીય આવશે બીજી કિંમત એક્સ બરાબર માઇનસ વન લેતા અને તમે ઝીરો ધારશો તો એક્સ વડા માઇનસ આવશે અને મૂકવાય માઇનસ એટલે માઇનસ ટુ એટલે માઇનસ વન માઇનસ વન મૂકો એટલે ઝીરો બી માઇનસ વન માઇનસ વન એટલે માઇનસ ટુ આવશે દેર ફોર બી બરાબર પણ આપણને વન બાય ટુ મળશે ચલો એ મળી ગયો અને બી મળી ગયો હવે આપણે આના બરાબર ધાર લેવાનું છે હ સોરી હવે આપણે આનું સંકલન કરવાનું છે તો સંકલનમાં એક્સ ઘન વત્તા એક્સ પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન સંકલનમાં આની જગ્યાએ આ આખું લખવાનું એક્સ વત્તા અને આની જગ્યાએ આપણે આ ધાર્યું છે તો એટલે ત્રણ એના એક્સ માઇનસ વન આની જગ્યાએ આ લખીએ છે વત્તા બી એટલે વન બાય ટુ એના છેદમાં x એક્સ પ્લસ વન અને ડીએક્સ ચલો એક્સ નું સંકલન સ્વેર બાય ટુ ત્રણ બાર વન અપોન એક્સ નું સંકલન લોગ મોડ એક્સ એટલે કે લોગ મોડ માઇનસ વન બાય ટુ લોગ મોડ એક્સ પ્લસ વન અને બતાસી બસ છેલ્લે આ જવાબ આપ્યો છે આપણને મતલબ આ પદ એને આંશિક અપૂર્ણાંક આ બંને જવાબ સાચા છે આ પણ જવાબ અને આ જવાબ બંને જવાબ સાચા છે અને તમે છૂટા પાડો તો ભેગું થઈ જશે આ રીતે બરાબર છે ઓકે ચલો દાખલા નંબર તેર લઈએ સીએક્સ પ્લસ ડી લેવાનો અંશ ધારો કે બે ના છેદમાં વન માઇનસ એક્સ અને વન પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ અપોન વન માઇનસ એક્સ પ્લસ અહીંયા જે હું કહું છું તે તમને અહીંયા તમારી પાસે એક્સ સ્ક્વેર પ્લસ વન છે તો અહીંયા ઉપર બી એક્સ પ્લસ સી લખવાનો છે દ્વિઘાત વાયો હોય ત્યાં અહીંયા હોત તો અહીંયા એ એક્સ પ્લસ બી લખત આપણી પાસે ચલો હવે આના વડે છેદ વડે આખા સમીકરણને ગુણી નાખીએ છીએ એટલે અહીંયા ટુ આવશે એની સાથે અહીંયા વન પ્લસ એક્સ સ્કવેર આવશે અને વત્તા આ આખો લેવા છે કૌંસ લેવા છે બી એક્સ પ્લસ સી લેવા છે એની સાથે વન માઇનસ એક્સ આવશે એક વસ્તુ છે છોકરાઓ અહીંયા એક જ અવયવ આવશે આના બરાબર જ ઝીરો લેવાશે આના બરાબર ઝીરો લઈ શકાય કારણ એક્સ સ્કવેર પ્લસ વન બરાબર ઝીરો લઈ શકાય નહીં એટલે અહીંયા માત્ર એક જ અવયવ છે આપણી પાસે એ છે એક્સ માઇનસ વન બરાબર ઝીરો એટલે એક્સ બરાબર વન આવશે લેતા તો બે બરાબર ચલો અહીંયા વન મૂકો એટલે એક ને એક બે અહીંયા તો વન મૂકશો એટલે આખું પદ ઝીરો થઈ જશે એટલે ધેર ફોર એ બરાબર વન મળશે આપણને હવે આપણે અહીંયા હજુ બે વખત આ પ્રકારે કરવું પડશે તો મેં તમને કહ્યું હતું કે એક જ હોય તો એક તો એક્સ બરાબર ઝીરો લઈ શકાય અને પછી શું કરશું એક્સ સ્ક્ર નો સૌ ગુણો સરખાઈ દેસુ એટલે એક્સ બરાબર ઝીરો લેતા તો બે કારણ કે એમાં કોઈ એક્સ નથી એટલે બે નો બે જ રહેશે અહિયાં ઝીરો એટલે એ રહેશે વત્તા એક્સ ની જગ્યાએ ઝીરો એટલે આ ઝીરો ઝીરો વત્તા સી એટલે આ સી થઈ જશે એક્સ ની જગ્યાએ ઝીરો એટલે આ વન થશે વન માઇનસ ઝીરો એટલે વન લખવાની કોઈ જરૂર નથી એટલે આ મળ્યું આપણને પણ સી બરાબર તો વન છે સોરી એ બરાબર તો વન છે અહીંયા વન મૂકી દો બ્રેર ફોર ટુ અહીંયા વન વધતા સી વન આ બાજુ એટલે સી બરાબર એક મળી ગયો આપણને ચાલો સી મળી ગયો એ મળી ગયો હવે એક્સક્વેરનો સહગુણક સરખાવીશું એટલે એક્સક્વેર ના સહગુણક સરખાવતા ચાલો આ બાજુ એક્સક્વેર નો સહગુણક 0 છે આ બાજુ તો એક્સક્વેર એ અહીંયા છે ને આ એક્સ અને આ એક્સ ગુણા છે પણ હા આગળ માઇનસ છે ભૂલાય નહીં ખાસ એટલે શું થશે એક્સ સ્ક્સવેર એટલે એ માઇનસ બી છે સહગુણક એનો આ બાજુ જમણી બાજુ એક્સક્વેર નો સહગુણક એ માઇનસ બી છે ડાબી બાજુ એ ઝીરો છે ચલો ધેર ફોર બી બરાબર એ આવશે અને એ તો વન આપ્યો છે એટલે માટે બી બરાબર વન ચાલો ત્રણે સહ મળી ગયા હવે જે આપણે શોધવાનું છે તે તો હવે વન માઇનસ એક્સ અને વન પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં આના બદલે આપણે આ લખવાનું છે એની જગ્યાએ વન એટલે વન અપોન વન માઇનસ એક્સ પ્લસ બી એક્સ પ્લસ સી બી સી બંને વન વન છે એટલે એક્સ એક્સ પ્લસ પ્લસ થશે છેદમાં સ્ક્વેર વન અહીંયા ડી એક્સ છે ઇઝ ઇક્વલ ટુ હવે એક્સ સ્ક્ર પ્લસ વન હોય તો સહેલું છે આના છેદમાં આ કરો આના છેદમાં આ કરો વન અપોન વન માઇનસ એક્સ પ્લસ એક્સના છેદમાં એક્સક્વેર પ્લસ વન અને હા એક ધ્યાન આપજો એક્સ નો સગ અહીંયા માઇનસ છે તો માઇનસ વન વડે ભાગવા પડશે અથવા અગાઉથી માઇનસ બાર કાઢી નાખો માઇનસ બાર કાઢી નાખું તો વન આપો અહીંયા એક્સ માઇનસ વન વત્તા અહીંયા ડીએક્સ વત્તા વન બાય ટુ ટુ એક્સ ભાગ્યા એક્સ એક્સવેર પ્લસ વન ડીએ શું કર્યું આનું વિકલન ઉપર ટુ એક્સ સેટ કર્યું એટલે બે ગુણ્યાને બે વડે ભાગ્યા અને આ તો જે છે તે જ વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ વન અને ડીએક્સ ચલો ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ મોડ એક્સ માઇનસ વન માનાંક છે એટલે એક્સ માઇનસ વન ને વન માઇનસ કોઈ પણ લખી શકાય પ્લસ વન બાય ટુ આ છે લોગ મોડ એક્સ સ્ક્ર પ્લસ વન આનું વિકલ ઉપર છે એ સૂત્ર અને આ કયું છે વન અપોન એ ટેન ઇનવર્સ એટલે ડાયરેક્ટ ટેન ઇન્વર્સ જ આવશે ટેન ઇનવર્સ એક્સ અને પ્લસ સી આ એનો જવાબ છે બરાબર છે ઓકે